નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાત શિક્ષણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અંતર્ગત નીટ પ્રશિક્ષણના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ધોરણ બાર જીવવિજ્ઞાન ભાગ એક પ્રકરણ નંબર ત્રણ સજીવોમાં પ્રજનન ભાગ એકમાં આપણે જોયું હતું કે સજીવોમાં અલિંગી પ્રજનનની વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધ પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો આ અલિંગી પ્રજનનની પદ્ધતિ હતી દ્વિભાજન એટલે ભાજન દ્વારા થતું અલિંગી પ્રજનન બીજાણું નિર્માણ કલિકાસર્જન અને અવખંડન આ ઉપરાંત આપણે વનસ્પતિમાં કુદરતી પ્રસર્જન પ્રસર્જનની પદ્ધતિઓનો પણ અભ્યાસ કર્યો હતો એ ઉપરાંત મનુષ્ય દ્વારા આપણે બાગાયત ક્ષેત્રે અને ખેત ઉત્પાદન ક્ષેત્રે વધુ ગુણવત્તાયુક્ત પાક મેળવવા માટે આપણે કૃત્રિમ પદ્ધતિઓ પણ વાનસ્પતિક પ્રજનનની વિકસાવી હતી તેનો પણ અભ્યાસ કર્યો હવે આપણે આગળ લિંગી પ્રજનનની ઘટનાઓ અને તેના વિશેનો ખ્યાલ મેળવવા જઈ રહ્યા છે આ ઉપરાંત આપણે સજીવોના જીવનકાળ વિશે પણ ચર્ચા કરી હતી એ સિવાયના આપણે કેટલાક સજીવોના જીવનકાળની ચર્ચા આપણે અહીંયા કરીએ તો તમે જોઈ શકો છો કે સજીવોમાં જીવનકાળ એટલે આપણે જોયું હતું કે મન સજીવનો જન્મથી લઈને તેના મૃત્યુ સુધીના સમયગાળાને આપણે જીવનકાળ કહીએ છીએ જો વિવિધ સજીવોમાં જીવનકાળ વિશેની માહિતી લઈએ આપણે મે ફ્લાય કીટક છે તેમાં જીવનકાળ માત્ર એક જ દિવસનો છે જ્યારે પતંગિયામાં એકથી બે અઠવાડિયાનો હોય છે ફળમાખી એટલે ડ્રોસોફિલા જેવી ફળમાખીમાં આ જીવનકાળ એક મહિનાનો હોય છે જ્યારે ચોખાના છોડમાં આ જીવનકાળ ચાર મહિનાનો જેટલો હોય છે ગુલાબના છોડમાં તે દસ વર્ષનો હોય છે કાગડા જેવા પક્ષીઓમાં તે પંદર વર્ષનું કૂતરા જેવા સસ્તન સમુદાયના વર્ગના પ્રાણીમાં પચીસ વર્ષનો બિલાડીમાં પણ તે પચીસ વર્ષનો છે આપ જોઈ શકો છો કે કૂતરો અને બિલાડી બંનેનું કદ સમાન નથી પણ અહીંયા જીવનકાળ સમાન દર્શાવે છે ગાયમાં છવ્વીસ વર્ષનો ઘોડામાં પચાસ વર્ષનું મગરમાં સાઠ વર્ષ જ્યારે હાથી જેવા મહાકાય કદના પ્રાણીમાં તે પંચોતેર વર્ષ પોપટમાં દોઢસો વર્ષ ફરી વખત વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો કે કાગડો પણ પક્ષી છે અને પોપટ પણ પક્ષી છે બંનેના કદ સમાન છે છતાં પણ તેઓના જીવનકાળમાં મોટો તફાવત જોવા મળે છે આનો અર્થ એ થાય કે સજીવોમાં તેના કદ અને તેના જીવનકાળ સાથે સંબંધ નથી જ્યારે કાચબા જેવા પ્રાણીમાં તે સોથી દોઢસો વર્ષ મનુષ્યમાં સો વર્ષ કેરીનું વૃક્ષ આશરે બસો વર્ષ અને વડના વૃક્ષમાં ત્રણસોથી પાંચસો વર્ષ જ્યારે પીપળનું વૃક્ષ પચીસસો વર્ષ કે તેથી વધુ પણ જીવનકાળ ધરાવી શકે છે આમ સજીવનો જીવનકાળની વિવિધતા અંગે આપણને અહીંયા મોટું વૈવિધ્ય જોવા મળે છે જેના આધારે કહી શકીએ કે દરેક સજીવનો જીવનકાળ સમાન હોતો નથી હવે આપણે આગળ ચર્ચા કરી રહ્યા કરવા જઈ રહ્યા છે આપણે અલિંગી પ્રજનનની કેટલીક પદ્ધતિઓ જોઈતી તેમાં કેટલીક પદ્ધતિઓનો આપણે હજી વિગતવાર અભ્યાસ કરીએ અલિંગી પ્રજનનની જે પદ્ધતિઓ જોઈ હતી તેમાં આપણે ચાર પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો ભાજન બીજાણુ નિર્માણ કલિકા સર્જન અને અવખંડન એ ઉપરાંત પણ કેટલીક પદ્ધતિઓ જોવા મળે છે તેમાં શંકુ એટલે કે સ્ટ્રોબિલાઇઝેશન દ્વારા અલિંગી પ્રજનન આ પ્રકારની પ્રજનન પદ્ધતિમાં સજીવના દેહ પર ખાસ કરીને વનસ્પતિમાં તેના દેહ ઉપર વર્તુળમય ખાંચો સર્જાય છે અને આ સજીવ રકાબી જેવા આકારની થપ્પીમય રચના ધરાવે છે આવો ખંડમય દેહ એક શંકુ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અનાવૃત બીજધારી વનસ્પતિઓને આપણે શંકુધારી વનસ્પતિઓ કહીએ છીએ તેઓમાં આ પ્રકારના શંકુ જેવી રચના જોવા મળે છે આ શંકુને આપણે સ્ટ્રોબિલસ પણ કહી શકીએ છીએ તો ઓરેલિયામાં આ પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે એ ઉપરાંત અન્ય એક અલિંગી પ્રજનન જોઈએ આપણે કુડમલી દ્વારા જેને ગેમી દ્વારા થતું અલિંગી પ્રજનન કહી શકીએ છીએ તો ખાસ કરીને દ્વિઅંગી વનસ્પતિઓ કુડમલી દ્વારા અલિંગી પ્રજનન કરવા માટે પ્રચલિત છે જેમાં સુકાઈની પૃષ્ઠ બાજુએ જોવા મળતી લીલી બહુકોષીય અને અસ્થાનિક કલિકા સર્જાય છે જે કપ આકારની હોય છે માટે તેને કુડમલી કપ પણ કહેવામાં આવે છે જે દ્વિઅંગી એટલે કે લિવર વર્ષમાં જોવા મળતી રચના છે આવી લીલી રચના તેના અનુકૂળ સંજોગોમાં પૃષ્ઠ સપાટીએ સુકાઈ સાથે જોડાયેલી રહે છે અનુકૂળ પરિસ્થિતિ મળતાં તે સુકાઈથી છૂટી પડે છે અને ભેજયુક્ત જમીનના સંપર્કમાં આવતા ત્યાં તે નવો વનસ્પતિ દેહ સર્જાય છે આમ રિક્સિયા માર્કેન્શિયા જેવી વનસ્પતિઓમાં કુડમલી દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે આમ શંકુ અને કુડમલી દ્વારા થતું આવું અલિંગી પ્રજનન એક પ્રકારની વિશેષતા કહી શકાય હવે આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો લિંગી પ્રજનન માટેની લિંગી પ્રજનનને આપણે જ્યારે વ્યાખ્યાયિત કરીએ છીએ ત્યારે આપણે એવું જાણીએ છીએ કે બે પિતૃઓ ભાગ લે છે અહીંયા એ પણ ફરી વખત યાદ અપાવ રહ્યું કે લિંગી પ્રજનન ઉભયલિંગી અને એકલિંગી બંને પ્રકારના સજીવોમાં જોવા મળે છે ઉભયલિંગી પ્રકારનો સજીવ હોય તેમાં સ્વફલન અને પરફલન બંને પ્રકારનું પ્રજનન જોવા મળે છે જ્યારે એકલિંગી સજીવોમાં માત્ર પરફલન એટલે કે પરપ્રજનન જોવા મળે છે હવે લિંગી પ્રજનન એટલે કે જેમાં બે પિતૃઓ ભાગ લે છે જે વિરુદ્ધ જાતિના હોય છે આ પ્રકારના પ્રજનનમાં જન્યુ નિર્માણની પ્રક્રિયા સંકળાયેલી છે એટલે કે નરજન્યુ અને માદાજન્યુ સર્જાય છે આ જન્યુઓનું સંયોજન થાય છે જેને આપણે જન્યુ યુગ્મન કહીશું પરંતુ કોઈપણ સજીવ લિંગી પ્રજનનમાં ભાગ લે તે પહેલાં કેટલીક વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે તો આમ લિંગી પ્રજનન પહેલાં સજીવની વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચવાની પ્રક્રિયાને જુવેનાઇલ તબક્કો કહેવામાં આવે છે ખાસ કરીને વનસ્પતિ માટે તેને વાનસ્પતિક તબક્કો કહીએ છીએ કે જેમાં મૂળ પ્રકાણ અને પર્ણને એક ખાસ પરિપક્વતાના તબક્કે પહોંચ્યા પછી પછી જ તે પુષ્પ ધારણ કરવા માટે સક્ષમ બને છે તો આમ તે સજીવ વનસ્પતિ હોય કે પ્રાણી હોય લિંગી પ્રજનન પહેલાં તે વૃદ્ધિ અને પરિપક્વતાની એક નિશ્ચિત તબક્કામાંથી પસાર થાય છે જેને આપણે જુવેનાઇલ તબક્કો કહીશું લિંગી પ્રજનનને અન્ય અર્થમાં એન્ફી મિક્સિસ પણ કહેવાય છે અને સિન્જીનેસિસ કે એન્ફીગોની પણ કહેવામાં આવે છે વનસ્પતિની આપણે વાત કરીએ તો પુષ્પ સર્જન એ પ્રાજનનિક તબક્કાની શરૂઆત છે અને તે જુવેનાઇલ કે વાનસ્પતિક તબક્કાનો અંત સૂચવે છે એનો અર્થ એ થાય કે વનસ્પતિમાં પુષ્પ સર્જન થાય તે પહેલાં જુવેનાઇલ તબક્કો હોય છે અને પુષ્પ સર્જન સાથે તેના પ્રાજનનિક તબક્કાની શરૂઆત થાય છે આમ પુષ્પસર્જન એ વાનસ્પતિક તબક્કાનો અંત સૂચવે છે હવે વનસ્પતિમાં પુષ્પસર્જન કેટલા સમય માટે થઈ શકે તો કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન એક કરતાં વધુ વખત થાય છે આવી વનસ્પતિઓને આપણે પોલીકાર્પિક કહીશું અથવા તો કેટલીક વનસ્પતિઓ ચોક્કસ ઋતુમાં જ પુષ્પસર્જન દર્શાવે છે જ્યારે કેટલીક વનસ્પતિઓ વર્ષ દરમિયાન પુષ્પસર્જન દર્શાવે છે જ્યારે કેટલીક વનસ્પતિઓ એક વિશેષ પ્રકાર સ્વરૂપે પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પુષ્પસર્જન દર્શાવે છે આમ આવી વનસ્પતિઓ જો એક જ વખત પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત જો પુષ્પ સર્જન દર્શાવે તો તેને આપણે મોનોકાર્પિક કહીશું દાખલા તરીકે વાંસ એટલે કે બાંબુ પ્લાન્ટ જેને આપણે ટેલિપોટ પામ પણ કહીએ છીએ તે પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પ ધારણ કરે છે અને પચાસથી સો વર્ષ બાદ મોટી સંખ્યામાં પુષ્પો સર્જે છે અને ત્યારબાદ તે મૃત્યુ પામે છે આમ વાંસ એ મોનોકાર્પિક વનસ્પતિ કહી શકાય જ્યારે કેટલીક વનસ્પતિઓ પોતાના જીવનકાળના નિશ્ચિત સમયગાળા દરમિયાન જ પુષ્પસર્જન દર્શાવે છે દાખલા તરીકે સ્ટ્રોબીલેન્થસ કુંથિયાના જેને આપણે નીલકુરંજી કહીએ છીએ જેમાં પુષ્પ સર્જન દર બાર વર્ષે સર્જાય છે તેમાં છેલ્લું પુષ્પ સર્જન વિદ્યાર્થી મિત્રો બે હજાર છમાં સપ્ટેમ્બર ઓક્ટોબરના સમયગાળા દરમિયાન જોવા મળ્યું હતું જેથી આપ કહી શકશો કે આગામી પુષ્પસર્જન હવે બે હજાર અઢારના સપ્ટેમ્બર ઓક્ટોબર ગાળામાં જોવા મળશે આ પુષ્પોનો સમૂહ ખાસ કરીને કેરળ તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે આ પુષ્પો વાદળી રંગના હોય છે પરિણામે આ આખો પર્વતીય વિસ્તાર વાદળી રંગના પુષ્પથી છવાઈ જાય છે એટલે કે વાદળી પટ્ટા સ્વરૂપે તેની નયનરમ્યતા સર્જે છે અને તે પર્યટકોને આકર્ષે છે જેને આપણે વેલી ઓફ ફ્લાવર્સ કહીએ છીએ હવે આપણે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં પણ ખાસ કરીને પક્ષીઓ વર્ષભર કે ઋતુકીય ઈંડા મૂકે છે મોટે ભાગે પક્ષીઓ પોતાના પર્ટિક્યુલર કે નિશ્ચિત સિઝનમાં જ ઈંડા મૂકે છે પરંતુ ઘણી વખત બંધના અવસ્થામાં દાખલા તરીકે મરઘા ઉછેર કેન્દ્ર તેની પાછળનો હેતુ તેમાંથી ઈંડા કે માંસ પ્રાપ્ત કરવાની એક હેતુ સાથે તેનો પ્રારંભ કરવામાં આવે છે તો આવી બંધન અવસ્થામાં એટલે કે મરઘા ઉછેર કેન્દ્રમાં તેમાં વર્ષભર ઈંડા મૂકતા હોય છે આ પક્ષીઓ તેના માટે તે તેમાં કૃત્રિમ રીતે તેઓ ઈંડા મૂકી શકે તે માટેની કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે તો અહીં તે પ્રજનનલક્ષી નહીં પરંતુ માનવ કલ્યાણ અર્થે અને વ્યાપારિક હેતુ માટે તેનું પ્રયોજન કરવામાં આવે છે જ્યારે આપણે જરાયું ધરાવતા સજીવોમાં એટલે કે સસ્તનની વાત કરીએ તો પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપીંડ અને સહાયક ગ્રંથિઓ તેમજ અંતસ્ત્રાવોની પ્રવૃત્તિમાં ચક્રિય ફેરફારો જોવા મળતા હોય છે જેને અનુસરીને તેનો પ્રજનનકાળ જીવંત રહેતો હોય છે આપણે આવા બે ચક્રની માહિતી મેળવી એક છે ઓસ્ટ્રિયસ સાયકલ એટલે કે સીઝન એટલે કે ઋતુકીય અને વાતાવરણની અસર હેઠળ થતું પ્રજનન છે જેમાં માદા એ ઓસ્ટ્રિયસ ધરાવે છે કે આવા માદામાં ઓસ્ટ્રિયોજન ઓસ્ટ્રોજન એટલે કે આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઊંચું હોય છે જેને પરિણામે આ અંતઃસ્ત્રાવની અસર હેઠળ માદામાં ખૂબ જ ઉષ્મા સર્જાય છે અને આ સમયગાળો તેઓનો પ્રજનન કાળ કહેવાય છે અને આ સમયે તે નરને પામી શકે છે આનો અર્થ એ થયો કે આ પ્રાણીઓ વર્ષના કોઈ ચોક્કસ ઋતુ દરમિયાન તેઓ પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે તો ગાય ઘેટા ઉંદર હરણ કૂતરા અને વાઘ કે જેઓને આપણે નોન પ્રાઇમેટ્સ સસ્તન કહીશું તેવા પ્રાણીઓમાં વર્ષના કોઈ ચોક્કસ ગાળા દરમિયાન તેઓ પ્રજનન ક્રિયા દર્શાવતા હોય છે આ બીજા પ્રકારનું આપણે પ્રજનન જોઈએ હવે વનસ્પતિની વાત કરીએ છીએ આપણે ત્યારે પુષ્પ સર્જન માટે તેને કેટલો સમય લાગે છે તે અનુસાર આપણે વનસ્પતિને ત્રણ પ્રકારમાં વહેંચીએ છીએ એક વર્ષાયુ વનસ્પતિઓ દ્વિવર્ષાયુ વનસ્પતિઓ અને બહુવર્ષાયું વનસ્પતિઓ એક વર્ષાયું એટલે કે એન્યુઅલ પ્લાન્ટ્સ જેઓ વર્ષની કોઈ ચોક્કસ ઋતુ દરમિયાન જ વાનસ્પતિક વૃદ્ધિને અનુસરીને પુષ્પ સર્જન દાખવે છે અને અંતે મૃત્યુ પામે છે એનો અર્થ એ થયો કે આવી વનસ્પતિઓ પોતાની ઋતુ દરમિયાન પોતાનો સમગ્ર જીવનચક્ર આટોપી લે છે જે વૃદ્ધિ તબક્કો પ્રજનન તબક્કો અને જીર્ણતા તબક્કો સમાવેશ કરે છે તો ડાંગર ઘઉં સૂર્યમુખી એનો અર્થ એ થયો મોટા ભાગના આપણા ધાન્ય પાકો આ કેટેગરીમાં આપણે તેને મૂકી શકીએ છીએ દ્વિવર્ષાયું એટલે કે બાયનિયલ પ્લાન્ટ્સની વાત કરીએ આપણે તો આવી વનસ્પતિઓનો જીવનકાળ બે વર્ષનો હોય છે આ વનસ્પતિઓ પ્રથમ વર્ષમાં માત્ર વાનસ્પતિક વૃદ્ધિ દર્શાવે છે જ્યારે બીજા વર્ષે તેઓ પુષ્પ સર્જન અને બીજ સર્જે છે અને મૃત્યુ પામે છે તો મૂળો કોબીજ બીટ ગાજર મોટા ભાગના કંદ મૂળ અથવા તો કંદ આ પ્રકારનું જીવનકાળ દર્શાવે છે બહુ વર્ષાયુ વનસ્પતિઓની વાત કરીએ તો ઘણા વર્ષનું જીવન ધરાવતી વનસ્પતિઓ છે એટલે બે પાંચ દસ હમણાં આપણે જોયું મિત્રો કે પીપળનું વૃક્ષ આશરે પચીસો વર્ષ સુધી જીવનકાળ ધરાવે છે તો તેને આપણે આ વર્ગમાં મૂકી શકીએ છીએ આવી વનસ્પતિઓ પોતાના સિઝન અનુસાર એટલે ઋતુ અનુસાર પુષ્પ સર્જન દાખવે છે અને જ્યાં સુધી ચોક્કસ વયની ન પહોંચે ત્યાં સુધી તેઓ પુષ્પ સર્જન કરતા નથી દાખલા તરીકે નાળિયેરી છથી આઠ વર્ષની વયે પુષ્પ સર્જે છે અને ત્યારબાદ વર્ષભર પુષ્પ સર્જન કેટલીક વનસ્પતિઓ પણ જોવા મળે છે તો કેરી સફરજન ફણસ એ માત્ર સિઝનમાં પુષ્પ સર્જન કરે છે માટે જ વિદ્યાર્થી મિત્રો આપણે આવા ફણો ફળોનો સ્વાદ તેઓની ઋતુકીય ઋતુ દરમિયાન જ આપણે તેને માણી શકીએ છીએ આમ પુષ્પ માટે લાગતા સમયગાળાને અનુસૂર આપણે વનસ્પતિઓના પ્રકાર પાડી શકીએ છીએ હવે આપણે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓની વાત કરીએ તો લિંગી પ્રજનન કરતા સજીવો ઘટનાઓ અને પ્રક્રિયાઓ દર્શાવે છે જે બંધારણીય રીતે સમાનતા દર્શાવે છે પરંતુ લિંગી પ્રજનન સાથે સંકળાયેલ રચનાઓમાં તેઓમાં સ્પષ્ટપણે જુદાપણું જોવા મળે છે આ ઘટનાને આપણે અભ્યાસની સરળતા ખાતર અને સજીવના જીવનકાળના આ તબક્કાને આપણે ત્રણ તબક્કાઓમાં વહેંચી શકીએ છીએ પૂર્વફલન તબક્કો ફલન તબક્કો પશ્ચફલન અને પૂર્વ આમ ત્રણ તબક્કાઓમાં તે જોવા મળે છે પૂર્વફલન તબક્કાને આપણે તેનો જુએનાયેલ તબક્કો પણ કહીશું ફલન તબક્કાથી તેના પ્રાજનનિક સમયગાળાની શરૂઆત થાય છે અને ફલન થયા પછીની ઘટનાઓને આપણે પશ્ચ ફલન ઘટનાઓમાં સમાવેશ કરીશું તો આપણે પહેલો તબક્કો લઈએ પૂર્વફલન તબક્કો એટલે કે પ્રી ફર્ટિલાઇઝેશન ફેઝ આ તબક્કા દરમિયાન બે ઘટનાઓ જોવા મળે છે એક જન્યુ જનન અને બીજું જન્યુ વહન હવે લિંગી પ્રજનનની વ્યાખ્યામાં જ આપણે જોવું કે જન્યુઓનું જનન એટલે કે જન્યુઓનું નિર્માણ અને જન્યુઓનું જોડાણ આ બંને ઘટનાઓ લિંગી પ્રજનન સાથે સંકળાયેલી છે પહેલું આપણે જોઈએ પૂર્વફલનનો ઉપ તબક્કો જન્યુજનન તબક્કો એટલે કે ગેમેટોજીનેસીસ તો આમ જન્યુઓના નિર્માણની પ્રક્રિયાને આપણે જન્યુજનન કહીશું હવે આ પ્રક્રિયામાં નર અને માદા એમ બે પ્રકારના જન્યુઓ સર્જાય છે હંમેશા યાદ રાખવું કે જન્યુઓ હંમેશા એકકીય જ હોય છે તેઓ જો સમજન્યુ એટલે કે દેખાવમાં તેઓ સરખા હોય તો તેઓને આપણે સમજન્યુ કહીશું જેને આપણે હોમોગેમિટ્સ કે આઇસોગેમેટ્સ કહી શકાય જો દેખાવમાં ભિન્ન હોય તો તેઓને આપણે વિષમજન્યુ કહીશું આમ બાયાકાર રીતે સમાન જન્યુઓને આપણે સમજન્યુ અને દેખાવમાં એટલે કે બાયાકાર દ્રષ્ટિએ ભિન્ન હોય તેવા જન્યુને આપણે વિષમજન્યુ કહીશું તો વિષમજન્યુને આપણે હિટ્રોગેમેટ્સ કે એનિસોગેમેટ્સ કહી શકીએ છીએ હવે વિષમ આમ જન્યુઓ બે પ્રકારના કહેવાય સમજન્યુ અને વિષમજન્યુ વિષમજન્યુની પરિસ્થિતિમાં નરજન્યુને શુક્રકોષ કે ચલપૂંજન્યુ કહેવામાં આવે છે જ્યારે માદાજન્યુને અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે હવે આવા જન્યુઓની આપણે વાત કરીએ હવે જન્યુની વાત કરી ત્યારે આપણે સજીવોમાં લિંગતા વિશે પણ સમજવું પડે કે વનસ્પતિમાં લિંગતા શું હોઈ શકે તો વનસ્પતિ દ્વિલિંગી અથવા એકલિંગી એમ બે પ્રકારોમાં વહેંચી શકે છે તેની લિંગતાને આધારે જો વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનીક રચના એક જ વનસ્પતિમાં જોવા મળે તો તેને આપણે દ્વિલિંગી એટલે કે બાયસેક્સ્યુઅલ કહીએ છીએ અને જો નર કે માદા બંનેમાંથી કોઈ એક જ પ્રાજનનીક રચના દર્શાવે તો તેને આપણે એકલિંગી એટલે કે યુનિસેક્સ્યુઅલ પ્લાન્ટ્સ કહીશું હવે જો દ્વિલિંગી પરિસ્થિતિ હોય તો તેવા સંજોગોમાં તેને આપણે સમસુકાયક અને એક સદની કહીએ છીએ સમસુકાયક શબ્દ સુકાય શબ્દ વિદ્યાર્થી મિત્રો તમને વાકેફ છે કે જે વનસ્પતિઓનો દેહ મૂળ પ્રકાણ કે વિભેદિત થયેલો હોતો નથી તેને આપણે સુકાય કહીએ છીએ એટલે કે લીલ ફૂગ જેવી વનસ્પતિઓ માટે આપણે સમસુકાયક કહીશું જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ માટે આપણે એક સદની શબ્દ પ્રયોજન કરીએ છીએ હવે એકલિંગી પરિસ્થિતિ એટલે કે વિષમ સુકાયક છે એટલે કે નર અને માદા સુકાય જોવા મળે છે અને આવી વનસ્પતિ દ્વિસદની કહેવાય છે હવે એકલિંગી પરિસ્થિતિમાં આવી વનસ્પતિ પુષ્પ અને પુષ્પ ધારણ કરે છે પુષ્પ એટલે કે માત્ર પૂ કેસર ધરાવતા પુષ્પને આપણે પુષ્પ એટલે કે સ્ટેમિનેટ ફ્લાવર કહીશું જ્યારે સ્ત્રી કેસર ધરાવતા પુષ્પને આપણે પિસ્ટિલેટ એટલે કે પુષ્પ કહીશું એક સદની વનસ્પતિમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર જોવા મળે છે આમ બંને પ્રકારના લિંગી પુષ્પ જો એક જ વનસ્પતિ પર હોય તો તેને આપણે એક સદની એટલે કે મોનોશિયસ પ્લાન્ટ કહેવામાં આવે છે જેના ઉદાહરણ છે કારા કે જે લીલ છે તે એક સદની છે જેમાં નર અને માદા રચનાઓ એક જ વન દેહ પર જોવા મળે છે જ્યારે સપુષ્પી વનસ્પતિ વનસ્પતિની વાત કરીએ આપણે તો મકાઈ નાળિયેરી કુકરબીટા અને પાઇનસ જેવી અનાવૃત બીજધારી પણ એક સદની છે નર અને માદા પુષ્પ જો ભિન્ન વનસ્પતિ પર જોવા મળે એટલે કે ધારણ કરતો છોડ અને માદા પુષ્પ ધારણ કરતો છોડ જો સ્વતંત્ર હોય તો તેને આપણે દ્વિસદની એટલે કે ડાયોશિયસ પ્લાન્ટ કહેવામાં આવે છે તો વેલિસનેરિયા કે જે જલજ વનસ્પતિ છે આ ઉપરાંત ખજૂરી અને પપૈયું પણ દ્વિસદની વનસ્પતિઓ છે આ ઉપરાંત પ્રાણીઓમાં લિંગતાની વાત કરીએ આપણે તો પ્રાણીઓ એકલિંગી કે દ્વિલિંગી જોવા મળે છે એકલિંગી પ્રાણીઓમાં વંદો અને બધા જ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ મનુષ્ય સહિતના તેમાં સમાવિષ્ટ છે જ્યારે વાદળી ચપટાકૃમી જળો અળસિયું વગેરે પ્રાણીઓ દ્વિલંગીમાં સમાવિષ્ટ છે હવે જન્યુજનન દરમિયાન કઈ પ્રક્રિયાઓ જોવા મળે છે તેની વાત કરીએ આપણે તો જન્યુજનન દરમિયાન કયા પ્રકારનું વિભાજન પામશે તેને આધાર તેનો આધાર પિતૃની પ્લોઇડી પર રહેલો છે જો પિતૃ એકકીય હોય તો તે સમવિભાજન દ્વારા જન્યુ સર્જે છે મોનેરા ફૂગ અને લીલમાં આ પ્રકારે થાય છે જો પિતૃ દ્વિકીય હોય તો અર્ધિકરણ પ્રકારે તે જન્યુ સર્જે છે વિદ્યાર્થી મિત્રો તમે સમવિભાજન અને અર્ધિકરણ વિશે આ પૂર્વે ધોરણ અગિયારમાં ખ્યાલ મેળવ્યો જ છે સમભાજનની પ્રક્રિયામાં રંગસૂત્રની સંખ્યા પિતૃ કોષ જેટલી જ હોય છે જ્યારે અર્ધિકરણમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ કરતાં અડધી થાય છે જન્યુ હંમેશા એકકીય જ હોય છે તો અર્ધિકરણ પ્રકારે થતું વિભાજન કયા સજીવોમાં જોવા મળે છે તો ત્રિઅંગી અનાવૃત્ત અને આવૃત્ત બિદ્ધારી વનસ્પતિઓમાં પિતૃદેહ દ્વિતીય હોય છે માટે તેમાં અર્ધિકરણ દ્વારા જન્યુ સર્જાય છે જ્યારે મનુષ્ય અને બધા જ મોટ મનુષ્ય સહિતના બધા જ પ્રાણીઓમાં આ પ્રમાણે અર્ધિકરણ પ્રકારે જન્યુ સર્જાય છે અહીં અર્ધિકરણ પામતો દ્વિકીય કોષ જન્યુ માતૃકોષ એટલે કે મિયોસાઇટ્સ સાઇટ્સ તરીકે ઓળખાય છે તો સામાન્ય રીતે આપણે કહીએ કે જો અર્ધિકરણ પામતો કોષ દ્વિકીય હોય એટલે કે જેમાં પિતૃ દ્વિકીય છે તેઓમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય અને જન્યુમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોઈ શકે તેનો ખ્યાલ અહીંયા આપણને આપ્યો છે દાખલા તરીકે મનુષ્ય તો તેમાં રંગસૂત્રની સંખ્યા એટલે કે અર્ધીકરણ પામતા કોષમાં રંગસૂત્રની સંખ્યા દ્વિકીય એટલે કે છેતાલીસ છે તો જન્યુમાં તેની સંખ્યા તેના કરતાં અડધી એટલે કે ત્રેવીસ જોવા મળે છે ઘરમાખી એટલે કે હાઉસ ફ્લાયમાં અર્ધીકરણ પામતા કોષમાં રંગસૂત્રની સંખ્યા બાર જ્યારે જન્યુમાં તેની સંખ્યા કેટલી હોય સ્વાભાવિકપણે જન્યુમાં બાર કરની અડધી એટલે કે છ સંખ્યા જોવા મળે એ જ રીતે ઉંદરની વાત કરીએ આપણે જન્યુમાં રંગસૂત્રની સંખ્યા એકવીસ છે તો સ્વાભાવિકપણે તેના અર્ધિકરણ પામતા જન્યુ માતૃકોષમાં તેની સંખ્યા બેતાલીસ જોવા મળી શકે છે કૂતરાની વાત કરીએ આપણે અર્ધિકરણ પામતા કોષમાં રંગસૂત્રની સંખ્યા ઇઠ્યોતેર છે તો વિદ્યાર્થી મિત્રો તમે આનો જવાબ આપી શકો છો કે તેને શોધી શકો છો કે તેમાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે બિલાડીમાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા ઓળખ ઓગણીસ છે તેના પરથી તમે જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે તે તમે જણાવી શકો આ સંખ્યા આડત્રીસ થશે ફળમાખીમાં અર્ધિકરણ પામતા કોષમાં રંગસૂત્રની સંખ્યા આઠ છે એટલે જન્યુમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે ઓફિયોગ્લોસમ એક પ્રકારનું ફન એટલે કે ત્રિઅંગી વનસ્પતિ છે તેમાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા છસો ત્રીસ છે તો તેમાં જન્યુ માતૃકોષમાં આ સંખ્યા બારસો સાહીઠ હશે તો આમ જો આપણે જન્યુ માતૃકોષ કે જન્યુમાં રંગસૂત્રની સંખ્યા જાણતા હોઈએ તો આપણે સજીવના જે તે રંગસૂત્રની સંખ્યાનો અભ્યાસ બીજા પ્રકારના કોષમાં કેટલી હશે તે આપણે શોધી શકીએ છીએ તો આમ વિદ્યાર્થી મિત્રો રંગસૂત્રને આની સંખ્યાને આધારે તેમજ સજીવની પ્લોઇડીને આધારે તે એકકીય છે કે દ્વિકીય છે તે આપણે જાણી શકીએ તો જન્યુ માતૃકોષ કે જન્યુમાં રંગસૂત્રની સંખ્યાનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ હવે આપણે જન્યુ જનન બાદ જન્યુ વહનની વાત કરીએ આપણે પહેલો તબક્કો એટલે કે પૂર્વફલન તબક્કો જોઈ રહ્યા છે ત્યારે આપણે ફરી વખત યાદ કરીએ કે પૂર્વફલન દરમિયાન બે ઘટનાઓ બને છે જન્યુ જનન અને જન્યુ વહન જન્યુ વહન એટલે કે જન્યુઓના ભૌતિક જોડાણ માટે અનુકૂળતા કરવી લિંગી પ્રજનન માટે જન્યુઓનું એકબીજાના ભૌતિક સંપર્કમાં આવવું જરૂરી છે તો મોટે ભાગે નરજન્યુ ચલિત હોય છે અને માદાજન્યુ અચલિત હોય છે અપવાદરૂપે ફૂગ અને લીલમાં કેટલીક ફૂગ અને લીલમાં બંને જન્યુઓ ચલિત હોય છે એટલે કે માદાજન્યુ અચલિત મોટે ભાગે હોય છે તો આવા જન્યુઓ જો ચલિત હોય અને એક પ્રકારનો જન્યુ અચલિત હોય છે જેથી વહન માટે માધ્યમની આવશ્યકતા રહે છે એટલે કે ચલિત જન્યુ અચલિત જન્યુ પાસે પહોંચે તેવી અનુકૂળતા કરવી પડે તો વહન માટેનું માધ્યમ મોટે ભાગે પાણી હોય છે તો વનસ્પતિઓની વાત કરીએ આપણે તો લીલ દ્વિઅંગી અને ત્રિઅંગીઓમાં પાણી એ તેઓના વહન માધ્યમ તરીકે વર્તે છે જેમાં નરજન્યુ વહન દરમિયાન વ્યય પામવાની સંભાવના રહે છે માટે જ મોટી સંખ્યામાં નરજન્યુઓ સર્જાય છે આનો અર્થ એ થયો વિદ્યાર્થી મિત્રો કે જન્યુ વહન દરમિયાન નરજન્યુઓના વ્યય પામવાની સંભાવના બહુ જ હોય છે આથી નરજન્યુઓની સંખ્યા માદાજન્યુની સાપેક્ષે હજારો ગણી વધારે હોય છે હવે આપણે આવૃત બિદ્ધારી વનસ્પતિઓ એટલે કે સપુષ્પી વનસ્પતિઓની વાત કરીએ તો આવૃત બિદ્ધારીમાં પરાગરજ એ નરજન્યુનું ધારક છે જે પરાગનયન દ્વારા સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે આ પરાગાસન પર સ્થાપિત થયા બાદ અનુકૂળતા પ્રાપ્ત થાય એટલે નલિકાનું સર્જન થાય છે આ પરાગનલિકા અંકુરણ પામે છે અને પરાગવાહિનીના માર્ગે તે બીજાશયમાં આવેલા અંડક સુધી પહોંચે છે આમ પરાગનલિકા નરજન્યુનું અંડક સુધી વહન કરી જાય છે આ પણ જન્યુઓના વહન માટેની એક અનુકૂળતા કહી શકાય કે જે સહપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળે છે જ્યારે પ્રાણીઓમાં જન્યુ વહન માટે ખાસ ક્રિયાવિધિ જોવા મળે છે જેમાં નર અને માદા પ્રાણીઓ એકબીજાના ભૌતિક સંપર્કમાં આવે છે આવી આ પ્રક્રિયાને તેનો સંવનન સમય કે તેની સમાગમ પ્રક્રિયા કહી શકાય છે તો આમ પહેલો તબક્કો આપણે અહીંયા પૂર્ણ કર્યો હવે આપણે લિંગી પ્રજનનના બીજા તબક્કા તરફ જઈએ એટલે કે ફલન તબક્કો ફર્ટિલાઇઝેશન ફેસ આ તબક્કામાં નરજન્યુ અને માદાજન્યુનું ભૌતિક જોડાણ થાય છે તેઓના જોડાણને આપણે જન્યુ યુગ્મન કહેવામાં આવે છે જેને સિનગેમી કહે છે જન્યુ યુગ્મનની પ્રક્રિયાને આપણે ફલન તરીકે પણ ઓળખીએ છીએ અને ફલનને પરિણામે યુગ્મન જ સર્જાય છે જે દ્વિકીય હોય છે કેટલીક વખત એવી ઘટનાઓ પણ જોવા મળે છે કે જેમાં ફલન વગર અફલિત અંડકોષમાંથી નવી સંતતિ સર્જાય છે આ ઘટનાને આપણે અસંયોગી જનન કહીશું એટલે કે પાર્થેનો કહેવામાં આવે છે તેના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું તો રોટીફર્સ મધમાખી કેટલીક ગરોળી અને કેટલાક પક્ષીઓ અસંયોગી જનન દ્વારા પણ નવી સંતતિ સર્જે છે હવે આપણે અહીંયા ફલનના પ્રકારની વાત કરીએ ફલન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા જન્યુઓનું જોડાણ થાય છે હવે ફલનનું સ્થાન એટલે કે ફલન ક્યાં થાય છે તેના આધારે આપણે તેને બાહ્ય ફલન એટલે કે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન અને અંતઃફલન એટલે કે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન એવા બે પ્રકારોમાં વહેંચીશું બાહ્ય ફલન માટે બાહ્ય માધ્યમ એટલે કે પાણીની જ આવશ્યકતા રહે છે જ્યારે અંતઃફલન જલજ અને સળદ સજીવમાં જોવા મળે છે જે માદા દેહની અંદર થાય છે એટલે કે ફલનની પ્રક્રિયા સજીવ દેહની અંદર જ થાય છે બાહ્ય ફલનમાં જન્યુઓનું જોડાણ સજીવ દેહની બહાર થાય છે જ્યારે અંતઃફલનમાં જન્યુઓનું જોડાણ માદા દેહની અંદર થાય છે બાહ્ય ફલનમાં બંને જન્યુઓ એટલે કે નર અને માદા બંને મુક્ત થાય છે જ્યારે અંતઃફલનમાં એક પ્રકારનું જન્યુ જ મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે માદા જન્યુ અચલિત છે અને નરજન્યુ ચલિત છે એટલે મુક્ત થતો જન્યુ નરજન્યુ હોય અને મુક્ત ન થતો જન્યુ આવા સંજોગોમાં માદાજન્યુ હોય બાહ્ય ફલનમાં ફલનની ખાતરી નથી કારણ કે ઘણી વખત એવું પણ થાય છે કે બાહ્ય ફલનની પ્રક્રિયામાં જ્યારે જન્યુ મુક્ત થાય ત્યારે બહારનું માધ્યમ વિચલિત પણ હોઈ શકે છે એટલે કે તે ડિસ્ટર્બન્સ પામેલું હોય અને માધ્યમમાં યોગ્ય માત્રામાં પાણી હોય અથવા ન પણ હોય તેવા સંજોગોમાં ફલનની અહીંયા ખાતરી હોતી નથી બીજું અહીંયા ફલનની ખાતરી ન હોવા પાછળનું બીજું કારણ કે નો વ્યય પામવાનું પ્રમાણ જો વધુ થાય તો પણ આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે અંત પ્રક્રિયામાં ફલનની મોટે ભાગે ખાતરી આપે છે કારણ કે તેમાં ફલન માદાદયની અંદર જ થવાનું છે જેથી બાહ્ય પરિબળો તેને ખલેલ પહોંચાડવાના નથી બાહ્ય ફલનમાં બંને જન્યુ મોટી સંખ્યામાં સર્જાવાના છે કારણ કે બંને પ્રકારના જન્યુ બાહ્ય માધ્યમમાં હોવાના છે જેથી તેઓના વ્યય પામવાની કે તેઓના દુશ્મનો દ્વારા તેઓનો શિકાર થવાની સંભાવના હોય છે જ્યારે અંતઃફલનમાં માદાજન્યુ બહુ જ ઓછી સંખ્યામાં સર્જાય છે કારણ કે તે સજીવ દેહમાં સ્થાયી છે બાહ્યફલનમાં સંતતિઓની ભક્ષક દ્વારા નાશ પામવાની સંભાવના વધુ હોય છે જ્યારે અંતઃફલનમાં ભક્ષકોથી સંતતિ રક્ષિત હોય છે બાહ્ય ફલનમાં સજીવો ભૌતિક સંપર્ક ન પણ ધરાવે એટલે કે અહીંયા જન્યોનો ભૌતિક સંપર્કની જરૂર છે સજીવો અહીંયા ભૌતિક સંપર્ક પામશે નહીં અંતઃફલનમાં સજીવો ભૌતિક સંપર્ક ધરાવે છે કારણ કે જન્યુઓના વહન માટેનું કોઈ બાહ્ય માધ્યમ અહીંયા નથી તો બાહ્ય ફલનની આ ઘટના મોટાભાગની લીલ માછલી અને ઉભયજીવીઓમાં જોવા મળે છે જ્યારે અંતઃફલનની આ પ્રક્રિયા દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત અને આવૃત બિધારી એ ઉપરાંત ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ સરિસૃપ વિહગ અને સસ્તનમાં આ ઘટના જોવા મળે છે તો આમ ફલન ક્યાં થાય છે તેને આધારે તેને આપણે બાહ્ય ફલન અને અંત ફલન એમ બે પ્રકારોમાં વહેંચી શકીએ છીએ હવે ફલનની પ્રક્રિયાનો આપણે ત્રીજો તબક્કો લઈએ જેને આપણે પશ્ચફલન તબક્કો કહીશું હવે ફલનની પ્રક્રિયાને પરિણામે યુગ્મન જ સર્જાય છે જ હંમેશા દ્વિકીય હોય છે અને તેને અનુસરીને ભ્રૂણજનન એટલે કે એમ્બ્રિયોજીનેસિસ થાય છે આમ પશ્ચફલન તબક્કો યુગ્મનજ નિર્માણ અને ભ્રૂણજનનની ઘટનાઓને સમાવિષ્ટ કરે છે તો આમ જ એટલે કે ઝાયગોટ કે ફલિતાણ એ ફલનનું પરિણામ છે હંમેશા યાદ રાખવું કે જ એ દ્વિકીય કોષ છે અને લિંગી પ્રજનન દર્શાવતા પ્રાણીઓનો તે પ્રથમ કોષ છે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ અગિયારમાં ભાગ એક પ્રકરણ નંબર પાંચ કોષ રચનામાં ભણ્યા કે કોઈ પણ સજીવ હોય તે એક કોષી હોય કે બહુ કોષી પરંતુ દરેકના જીવનની શરૂઆત એક કોષથી જ થાય છે જેને આપણે યુગ્મન જ કહીશું આ યુગ્મન જ સતત વિભાજન પામે છે કોષોનો સમૂહ સર્જે છે અને નવા કોષો વિકસાવે છે સતત વિભાજન દ્વારા તેમાં વિખંડન થાય છે વિભાજન થાય છે અને વિભેદન થાય છે અને આવો કોષ સમૂહ વિભેદન પામીને ત્યારબાદ પેશી સર્જે છે આમ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોમાં યુગ્મન જ એ તેનો પ્રથમ કોષ છે આ પ્રથમ કોષ કાળક્રમે બહુકોષી દેહની સર્જન કરે છે આમ બહુકોષી દેહ એક જ કોષમાંથી સર્જાય છે વિદ્યાર્થી મિત્રો એ પણ અહીંયા યાદ રાખવું કે આ ધોરણ અગિયારમાં તમે અભ્યાસ કર્યો તો કે સંપૂર્ણ ક્ષમતા સંપૂર્ણ ક્ષમતા એટલે કે યુગ્મનજની માફક જો સજીવદેહનો કોઈ પણ કોષ નવી સંતતિ કે નવો સજીવ દેહ સર્જવા સક્ષમ હોય તો તેને આપણે સંપૂર્ણ ક્ષમતા એટલે કે ટોટી પોટેન્શી કહીએ છીએ આમ લિંગી પ્રજનન દર્શાવતા બધા જ સજીવોમાં પ્રથમ કોષ તેનો યુગ્મનજ હોય છે જે ફલનનું પરિણામ છે આમ ફલનની પ્રક્રિયાને આપણે અહીંયા જોઈએ તો આમ લિંગી પ્રજનન દર્શાવતા પ્રાણીઓનો પ્રથમ કોષ છે હવે જો બાહ્ય ફલન થયું હોય તો પાણી માધ્યમમાં સર્જાય છે એનો અર્થ એ થયો કે બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં ફલનની પ્રક્રિયા પણ એટલે કે ફલનની ઘટના પણ બાહ્ય માધ્યમમાં જ થાય છે જો અંતઃફલન હોય તો આ પ્રક્રિયા સજીવ સજીવદેહની અંદર થાય છે તો ઘણી લીલ અને ફૂગમાં યુગ્મન જ ફલન બાદ તુરત જ જાડી દિવાલ વિકસાવે છે આવી જાડી દિવાલ શુષ્કતા અને નુકસાન સામે તેને રક્ષણ આપે છે ખાસ કરીને જ્યારે બાહ્ય માધ્યમ પ્રતિકૂળ સંજોગોને અનુસરે તો આવી પરિસ્થિતિમાં શુષ્કતા અને નુકસાન સામે તેને રક્ષણ આપવા માટે આવી જાડી દિવાલ સર્જાય છે જ્યાં સુધી પ્રતિકૂળ પરિસ્થિતિ ચાલુ રહે ત્યાં સુધી તે વિરામ અવસ્થા ગાળે છે અને અનુકૂળતા પ્રાપ્ત થાય તે એટલે તે અર્ધિકરણ પામે છે અને એકકીય જન્યુજનક અવસ્થાને સર્જે છે અહીં આપણે એકાંતરજનનને પણ યાદ કરીએ ધોરણ અગિયારમાં વિદ્યાર્થી મિત્રો તમે એકાંતરજનન વિશેનો પણ અભ્યાસ કર્યો છે કે વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એકબીજાને એકાંતરે જોવા મળે છે જેના આપણે ત્રણ પ્રકાર જોયા હતા એકવિધ દ્વિવિધ અને બહુવિધ જીવનચક્ર બહુવિધ એટલે કે એકવિધ અને દ્વિવિધનું સંયુગમન અથવા તો જોડાણ દર્શાવતું જીવનચક્ર ગણી શકીએ આપણે આ મહિયા દ્વિકીય દેહમાંથી એકકીય સજીવ દેહ અર્ધિકરણ દ્વારા સર્જાય છે તો વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા એકકીય જ હોય એટલે આમ યુગ્મનજ અર્ધિકરણ પામીને એકકીય જન્યુજનક અવસ્થાનું સર્જન કરે છે હવે આગળ જઈએ આપણે દ્વિઅંગી ત્રિઅંગીય અને બીજદારી વનસ્પતિઓમાં યુગ્મનજ પુનરાવર્તિત સંવિભાજન દર્શાવે છે જેને પરિણામે દ્વિકીય ભ્રૂણ સર્જાય છે આવો ભ્રૂણ પુખ્ત બીજાણુજનક અવસ્થાનું સર્જન કરે છે યાદ રાખવું કે બીજાણુજનક અવસ્થા હંમેશા દ્વિકીય હોય જેને આધારે આપણે અહીંયા ફરીથી સમજી શકીએ કે એકકીય જન્યુજનક અને દ્વિકીય બીજાણુજનક અવસ્થાઓ એકબીજાને એકાંતરે હોય છે હવે આપણે પ્રાણીઓની વાત કરીએ પ્રાણીઓમાં યુગ્મન જ તુરત જ પુનરાવર્તિત સમવિભાજન પામે છે જે વૃદ્ધિ અને વિભેદનના તબક્કામાંથી પસાર થાય છે અને દ્વિકીય ભ્રૂણ સર્જે છે અને આ ભ્રૂણ પુખ્ત બને છે તો આમ યુગ્મનજ એ પિતૃ પેઢી અને નવી પેઢીના સજીવો વચ્ચેનું સાતત્ય જાળવતી એક જીવંત કડી છે આમ પશ્ચફલન ઘટના સજીવોમાં જોવા મળે છે હવે આપણે ભ્રૂણજનનની વાત કરીએ યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે એટલે કે યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયાને આપણે ભ્રૂણજનન કહીશું યુગ્મનજ સતત સમવિભાજન પામશે કોષોના સમૂહ સર્જે આવો કોષોનો સમૂહ વિભેદન પામીને પેશી અંગ અને અંગતંત્ર સર્જે છે જેને પરિણામે સજીવ દેશ તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે તેના વિશે આપણે સંગઠન કક્ષાઓ પણ ભણી ગયા છે ધોરણ અગિયારમાં હવે વનસ્પતિની વાત કરીએ તો બિદ્ધારીઓમાં એટલે બીજધારી વનસ્પતિ અનાવૃત અને આવૃત્ત બિદ્ધારી જેઓમાં વિકસિત બીજ હોય છે આ વિકસિત બીજમાં ફલન બાદ પૂ કેસર વજ્રપત્ર અને દલપત્ર ખરી પડે છે અપવાદરૂપે કેટલાકમાં વજ્રપત્ર જોડાયેલ રહે જોડાયેલા રહે છે વિદ્યાર્થી મિત્રો કેટલીક શાકભાજીમાં આવું જોવા મળે છે તમે રીંગણ મરચા અને ટમેટા જેવી વનસ્પતિમાં જોયું હશે કે તેનું વજ્રપત્ર તેની સાથે ચીરલગ્ન એટલે એટલે કે જોવા મળે છે આવૃત્ત બિદારી વનસ્પતિઓમાં એટલે કે સપુષ્પી વનસ્પતિઓમાં ફલન બાદ પુષ્પના અન્ય ભાગો એટલે કે પૂ કેસર વજ્રપત્ર અને દલપત્ર ખરી પડે છે જ્યારે સ્ત્રી કેસર પિતૃદેહ સાથે જોડાયેલું રહે છે ફલન બાદ અંડક બીજમાં અને બીજાશય ફળમાં પરિણમે છે અને બીજાશયની દિવાલ હવે ફલાવરણ તરીકે ઓળખાય છે પુખ્ત ભ્રૂણ ભ્રૂણાગ્રહ જેવા ભાગો સર્જાવે છે એટલે કે વનસ્પતિમાં પુખ્ત ભ્રૂણમાં ભ્રૂણાગ્રહ મૂળાગ્રહ બીજપત્ર ભ્રૂણપોષની હાજરી કે ગેરહાજરી આવા ભાગો જોવા મળે છે તે પણ તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે ભ્રૂણાગ્રહમાંથી પ્રરોતંત્ર સર્જાય છે ભ્રૂણ મૂળ મૂળતંત્રનું સર્જન કરે છે બીજપત્રની સંખ્યાને આધારે આપણે તેને એક બીજપત્રી અને દ્વિબીજપત્રી એટલે કે એક દળી અને દ્વિદળી જેવા પ્રકારોમાં વહેંચી શકીએ છીએ એક દળી વનસ્પતિઓમાં એક જ બીજપત્ર જ્યારે દ્વિદળી વનસ્પતિઓમાં બે બીજપત્ર જોવા મળે છે આનો પણ અભ્યાસ તમે ધોરણ અગિયાર ભાગ બેમાં તમે કરી ગયા છો વાલ અને મકાઈનું બીજ વાલ્મીક બીજ અભ્રૂણપોષી છે કારણ કે તેમાં ખોરાકનો સંચય કરતી અલાયદી કે સ્વતંત્ર રચના જોવા મળતી નથી જ્યારે મકાઈના બીજમાં ભ્રૂણને પોષણ આપવા માટે પોષક દ્રવ્યો એક અલાયદી રચનામાં સંચિત પામે છે જેને આપણે ભ્રૂણપોષ કહીશું એટલે આમ પુખ્ત ભ્રૂણમાં ભ્રૂણાગ્રહ ભ્રૂણમૂળ અને બીજપત્ર જેવી રચનાઓ જોવા મળે છે જ્યારે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં યુગ્મન જ વિખંડનને અનુસરે છે અને વિખંડન બાદ કેટલીક ગર્ભાવસ્થાની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થાય છે જેના વિશે આપણે મનુષ્યમાં પ્રજનન વિશે તમે ઊંડો અભ્યાસ કરશો આમ ફલનની ત્રણેય ઘટનાઓ અહીંયા સંપૂર્ણ થાય છે હવે ભ્રૂણ વિકાસ કેવા પ્રકારનો થાય છે તેના આધારે આપણે સજીવોને ત્રણ પ્રકારમાં વહેંચી શકીએ છીએ અંડપ્રસવી અપત્યપ્રસવી અને અપત્ય અંડ ત્રણેયની અહીંયા સમજણ કેળવે અંડ એટલે કે ઓવી પેરસ એટલે આવા સજીવો આવા પ્રાણીઓ માં માદા પ્રાણી ઈંડા મૂકે છે આવા ઈંડા ફલિત પણ હોઈ શકે અને અફલિત પણ હોઈ શકે આવા ઈંડા કેલ્શિયમયુક્ત કવચથી રક્ષિત હોય છે પરંતુ અહીંયા ભ્રૂણ્ય વિકાસ બહારના માધ્યમમાં થતો હોવાથી ભ્રૂણીય કાળજીનો અભાવ હોય છે જેથી તરુણની ઉત્તરજીવિતતા જોખમાય છે તો સરીસૃપ પક્ષી માછલી અને ઉભયજીવી આવા પ્રાણીઓ છે અહીંયા ભ્રૂણ વિકાસ સજીવ દેહની બહાર થતો હોવાથી આવા ઈંડા જર્દીયુક્ત હોય છે અને આવી જર્દી વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપવા માટે પૂરતી હોય છે અપત્યપ્રસ્વી એટલે કે વિવી પેરસ પ્રાણીઓની વાત કરીએ આપણે તો આવા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે માતાના માતાના જરાયુ દ્વારા પોષણ છે આમ અહીંયા વિકાસ ગર્ભાશયની અંદર થાય છે માટે ભ્રૂણીય કાળજીનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે જેથી ભ્રૂણની ઉત્તર જીવિતતાની સંભાવના વધુ હોય છે અહીં જર્દી કોથળી હોય છે પરંતુ તે માત્ર નામ પૂરતી હોય છે કારણ કે વિકાસ પામતા ભ્રૂણને પોષણ માતાના જરાયુમાંથી પ્રાપ્ત થાય છે તો સસ્તન પ્રાણીઓ છે રૂપે કેટલાક અન્ય વર્ગ કે સમુદાયના પ્રાણીઓ પણ છે હવે અપત્ય અંડપ્રસ્વી એટલે કે ઓવો વિવી પેરસ એનો અર્થ એ થયો અહીંયા અંડપ્રસ્વી અને અપત્યપ્રસ્વી બંને પ્રકારનો સમન્વય જોવા મળે છે આવા પ્રાણીઓમાં ફલિત અંડકોષ માદા દેહની અંદર જ વિકાસ પામે છે એટલે કે ભ્રૂણ વિકાસ માદા દેહની અંદર જ છે જે અપત્યપ્રસ્વીનું લક્ષણ છે પરંતુ અહીંયા વિકાસ પામતા ભ્રૂણને પોષણ જરદી કોથળી દ્વારા પ્રાપ્ત થાય છે નહીં કે માતાના જરાયુમાંથી માટે આ લક્ષણ અંડપ્રસ્વીનું છે આમ અહીંયા તે અપત્યપ્રસ્વી અને અંડપ્રસ્વી બંનેના સમન્વય ધરાવે છે અને આમ તે પૂર્ણ ભ્રૂણ વિકાસને અંતે બચ્ચાને જન્મ આપે છે તો કેટલીક માછલીઓ અપત્ય અંડપ્રસવી છે હવે વનસ્પતિઓ માટે આપણે વાત કરીએ હવે વિદ્યાર્થીઓ મિત્રો આપણે કેટલાક વૈકલ્પિક પ્રકારના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ જુવેનાઇલ તબક્કો કઈ અવસ્થાને રજૂ કરે છે વૃદ્ધિ મૃત્યુ જન્મ કે તબક્કો એ વૃદ્ધિ તબક્કો છે જે પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરતા પહેલા આવે છે બીજો પ્રશ્ન લઈએ તેમાં વાનસ્પતિક પ્રાજનનિક અને વૃદ્ધત્વ સ્પષ્ટ નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે એક વર્ષાયું દ્વિ અને બહુ વર્ષાયું વનસ્પતિઓની સમજણ કેળવી તો એક વર્ષાયુ વનસ્પતિઓમાં અને દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં આ તબક્કા ખૂબ જ સ્પષ્ટ હોય છે પરંતુ વર્ષાયુ વનસ્પતિઓમાં આ તબક્કા સ્પષ્ટ હોતા નથી કારણ કે વર્ષાયુ વનસ્પતિઓ પોતાના જીવનગર જુવેનાલ તબક્કાને અનુસરીને પોતાના પ્રજનન કાળ દરમિયાન ઋતુકીય વર્ષભર કે ચોક્કસ સમયગાળાને અનુસરીને પુષ્પ સર્જન દર્શાવતી હોય છે માટે વર્ષાયુ વનસ્પતિઓ તેનો જવાબ છે હવે ત્રીજો પ્રશ્ન ઓઇસ્ટ્રસ ચક્ર કયા માદા પ્રાણીઓમાં જોવા મળે છે મનુષ્ય સસ્તન નોન પ્રાઇમેટ કે પૃષ્ઠવંશી તો આપણે આગળ જોયું કે નોન પ્રાઇમેટ પ્રાણીઓમાં આ ચક્ર જોવા મળે છે હવે મનુષ્યમાં ઋતુચક્ર કેટલા દિવસનું હોય છે તો મનુષ્યમાં ઋતુચક્ર એકત્રીસ બત્રીસ કે પાંત્રીસ કે અઠ્યાવીસ કે બત્રીસ કે બાવીસથી ચાલીસ દિવસનું હોય છે ચોથો પ્રશ્ન જોઈએ આપણે મનુષ્યમાં ઋતુચક્ર કેટલા દિવસનું હોય છે એકત્રીસ દિવસ બત્રીસથી પાંત્રીસ દિવસ અઠ્યાવીસથી બત્રીસ દિવસ કે બાવીસથી ચાલીસ દિવસ તો વિદ્યાર્થી મિત્રો ઋતુચક્ર વિશે આપણે લઈએ તો મનુષ્યમાં આ ચક્ર અઠ્યાવીસ થી બત્રીસ દિવસનું હોય છે જન્યુજનન કોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે એટલે જન્યુજનન કોષ હંમેશા એકકીય હોય હંમેશા દ્વિકીય હોય દ્વિકીય કે એકકીય હોય કે પોલીપ્લોયડી હોય તો જન્યુજનન કોષ દ્વિકીય કે એકકીય હોઈ શકે છે જેને અનુસરીને તે સમવિભાજન કે અર્ધિકરણ પામીને જન્યુ સર્જે છે છઠ્ઠો પ્રશ્ન સ્વફલન માત્ર આ સજીવોમાં જ જોવા મળે એકલિંગી પ્રાણીઓ જલજ પ્રાણીઓ સ્થળજ પ્રાણીઓ કે ઉભયલિંગી પ્રાણીઓ વિદ્યાર્થી મિત્રો લિંગતાને અનુસરીને આપણે સજીવોને બે પ્રકારમાં વહેંચીએ છીએ એકલિંગી અને દ્વિલિંગી દ્વિલિંગી સજીવો ઉભયલિંગી કહેવાય જેઓ સ્વફલન કે પરફલન દર્શાવી શકે છે જ્યારે એકલિંગી પ્રાણીઓ માત્ર પરફલન જ દર્શાવે છે માટે આપણો જવાબ છે ઉભયલિંગી પ્રાણીઓ સાતમો પ્રશ્ન મોટે ભાગે વનસ્પતિઓ શું દર્શાવે છે અંતઃફલન બાહ્ય ફલન જન્યુનું અર્ધિકરણ કે યુગ્મનજનું અર્ધિકરણ મોટે ભાગે વનસ્પતિઓ અંતઃફલન દર્શાવે છે નીચે પૈકી કયા વિકલ્પમાં વજ્રપત્ર ચીરલગ્ન જોવા મળે છે રીંગણ ટામેટા ધતુરો કે આપેલ તો રીંગણ ટામેટા અને ધતુરો ત્રણેય વનસ્પતિઓમાં વજપત્ર ચીરલગ્ન જોવા મળે છે એટલે કે ફલન પછી તે ખરી પડતું નથી નવમો પ્રશ્ન લઈએ આપણે કયા પ્રકારનું પ્રજનન અલિંગી કે લિંગી નથી ભાજન કલિકા સર્જન પુનઃસર્જન સર્જન કે અસહયોગીજન તો અસહયોગીજનન એ લિંગી કે અલિંગી પ્રકારનું નથી કારણ કે તેમાં ફલનની પ્રક્રિયા વગર અફલિત અંડકોષમાંથી નવો સજીવ તૈયાર થાય છે દસમો પ્રશ્ન વર્ષભર પ્રજનન દર્શાવતા પ્રાણીઓને શું કહેવાય દાખલા તરીકે ખાલી જગ્યા અને રિકરિંગ એટલે કે સિઝનલ પ્રજનન દર્શાવતા પ્રાણીઓને ખાલી જગ્યા કહેવાય છે દાખલા તરીકે ખાલી જગ્યા વિકલ્પ છે સતત સંવર્ધિત ચકલી સિઝનલ મરઘી બી ઓપ્શન સિઝનલ ગરોળી સતત સંવર્ધિત કે વાઘ સી વિકલ્પ સતત સંવર્ધિત મનુષ્ય સીઝનલ કે વાઘ ડી સીઝનલ મરઘી સતત સંવર્ધિત અને વાઘ વિદ્યાર્થી મિત્રો વર્ષભર પ્રજનન દર્શાવતા પ્રાણીઓને આપણે સતત સંવર્ધિત કહીએ છીએ જ્યારે સિઝનલ પ્રજનન દર્શાવતા પ્રાણીઓને આપણે સિઝનલ સંવર્ધિત કહીએ છીએ એટલે કે ઋતુ દરમિયાન સંવર્ધન દાખવે તો વર્ષ પર પ્રજનન દર્શાવતા પ્રાણીઓ સતત સંવર્ધિત છે જેમાં મનુષ્યનો સમાવેશ થાય છે જ્યારે સિઝનલ પ્રજનન દર્શાવતા પ્રાણીઓ એટલે કે સિઝનલ સંવર્ધિત કહેવાય જેમાં વાઘનો સમાવેશ થાય છે આમ આપણો જવાબ સી છે નીચે આપેલા આકૃતિઓ ભિન્ન પ્રકારના ભાજન દર્શાવે છે આકૃતિને સંગત સજીવોના વિકલ્પને પસંદ કરો હવે એક બે અને ત્રણમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે એટલે કે કયા પ્રકારે ભાજન થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ કરો કે ભાજન એ દ્વિભાજન ભાજન અને અનુ ભાજન બે પ્રકારનું હોય છે દ્વિભાજન અને બહુભાજન દ્વિભાજન આયામ પણ હોઈ શકે અને અનુપ્રસ્થ પણ હોઈ શકે અને બહુભાજન પ્રથમ આકૃતિ તમે સમજી શકો છો કે તેમાં આયામ વિભાજન દર્શાવે છે બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે અનુપ્રસ્થ ભાજન દર્શાવે છે અને ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે બે કરતાં વધુ બાળકોષો સર્જાય છે આમ પ્રથમ આકૃતિ આયામ બીજી અનુપ્રસ્થ અને ત્રીજી બહુભાજન દર્શાવે છે તેને અનુસરીને તેના ઉદાહરણ દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે એ વિકલ્પ છે સિરેટિયમ પ્લાઝમોડિયમ યુગલિના ક્રમશ એક બે અને ત્રણ બી વિકલ્પ પ્લાઝમોડિયમ પેરામોશિયમ યુગલિના સી વિકલ્પ યુગલિના અમીબા અને સિરેટિયમ ડી છે યુગલિના પેરામિશિયમ અને અમીબા જવાબ આપણો ડી વિકલ્પ છે બારમો પ્રશ્ન રામબાણના પર્ણમાં રંગસૂત્રની સંખ્યા એક્સ હોય તો તેના અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય ઓપ્શન એ ટુ એક્સ બી એક્સ બાય ટુ સી એક્સ બાય ફોર અને ડી એક્સ હંમેશા યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો કે અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષના જો દ્વિકીય હોય તો તેના કરતાં અડધી થાય રામબાણનું પર્ણ એ દ્વિકીય છે માટે તેના અંડકોષમાં તેના કરતાં અડધી સંખ્યા એટલે આપણો જવાબ એક્સ બાય ટુ તેરમો પ્રશ્ન આપેલ આકૃતિમાં હાઇડ્રામાં પ્રાજનની રચના અને ફલનની પદ્ધતિ દર્શાવેલ છે અવલોકન કરીને કહો કે તે શા માટે સ્વફલન દર્શાવતું નથી આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક જ પિતૃદેહ પર શુક્રપિંડ અને અંડપિંડ છે બીજી આકૃતિમાં શુક્રકોષો મુક્ત થાય છે અને તે અન્ય વન અન્ય દેહ પર અન્ય પ્રાણી દેહમાં એટલે કે અન્ય હાઇડ્રા પ્રાણી પર તેઓનું સ્થળાંતર થાય છે વિકલ્પ એ શુક્રપિંડ અને અંડપિંડ વચ્ચેનું અંતર વધુ છે બી વિકલ્પ શુક્રકોષ નીચે તરફ વહન નથી પામી શકતા સી વિકલ્પ અંડપિંડ શુક્રપિંડ પહેલાં પુક્ત બને છે અને ડી વિકલ્પ શુક્રપિંડ અંડપિંડ પહેલાં પુક્ત બને છે વિદ્યાર્થી મિત્રો અહીંયા શુક્રપિંડ અંડપિંડ પહેલા પુક્ત બને છે માટે તેઓ મુક્ત થાય છે પરંતુ અંડપિંડ તે સમયે પુક્ત બનેલું હોતું નથી માટે તેઓ ઉભયલિંગી એટલે કે દ્વિલિંગી હોવા છતાં તેઓમાં પરફલન જોવા મળે છે માટે તે સ્વફલન દર્શાવતું નથી એટલે આપણો જવાબ ડી વિકલ્પ છે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાર જીવવિજ્ઞાન ભાગ એક પ્રકરણ ત્રણ સજીવોમાં પ્રજનન વિશે અભ્યાસ કર્યો જેમાં સજીવોમાં જોવા મળતી અલિંગી અને લિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો આમ આપણે પ્રજનનની આવી પદ્ધતિઓના અભ્યાસ દ્વારા હવે આપણે વનસ્પતિ અને પ્રાણીઓમાં કઈ રીતે પ્રજનન જોવા મળે તેનો અભ્યાસ કરવા માટે સક્ષમ છે આભાર વિદ્યાર્થી મિત્રો વધુ સઘન અભ્યાસ કરવા માટે આપણને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ